વિજાતીયનું આકર્ષણ. કોઈ છોકરી ઉભી થાય આપણા ઘરની બારીમાંથી, સામેથી આમ જતી દેખાય અને આપણી નજર ખેંચાય. કોઈ છોકરો હેન્ડસમ સ્માર્ટ રસ્તા પરથી પસાર થતો હોય અને આપણે એને જોયા કરીએ ટીકી ટીકીને, આ મૈથુન સંગ્રાસ હોય. ઉંમર થાય એટલે આ બધું જ થાય અને એની પાછળ દોડો એમાં આશ્ચર્ય નથી. તમારી સંજ્ઞાને તમે કંટ્રોલ કરો એ આ કલિકાળનું બહુ મોટું આશ્ચર્ય. 20 અને 21 વર્ષની ઉંમરે આ નવજવાનોએ ચારિત્ર જીવનના સ્વીકાર કર્યા. બાબા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજની પાસે રહીને એવા પલોટાયા, એવા પલોટાયા. અરે અમારા ગુરુદેવની વાત કરું, ક્લોઝ ફ્રેન્ડ, આને ફ્રેન્ડશીપ કહેવાય. બેવ ક્લોઝ ફ્રેન્ડ હતા, ક્લોઝ. એ કાળ કરી ગયા 1 વર્ષ પહેલા. એમણે દીક્ષા લેતા પહેલા એમને એક છોકરી સાથે લવ થઈ ગયો, ખંભાતની જ હતી, પોતાના જ ગામની, પોતાની જ નાતની, કોઈ ઇન્ટરકાસ્ટ નથી કે એને સમજાવવા જવું પડે બાપા આમ ના કરાય. અરે પોતાની જ હતી, બેવ પક્ષે સુમેળ હતો, બંને તરફથી હા હતી. પણ જ્યાં ભાનુ વિજયજી મહારાજ મુંબઈ પધાર્યા અને એમની દેશનાની મોરલી વાગી, ખેંચાયા બધા. ખુદ ચંદ્રશેખર મહારાજે વળી દીક્ષાના દિવસે લાલબાગની અંદર કીધું હતું, હું ભલે પ્રેમસુરી મહારાજનો શિષ્ય છું પણ મારા ઉપર આ માર્ગે લાવવાનો જો ઉપકાર કોઈએ કર્યો હોય એ ભાનુ વિજય. શું તાકાત હતી એમની! 3 વર્ષમાં 35 વિકેટો એમને પાડી હતી. એવી બોલિંગ થઈ હતી, નવજવાન લબર મુછિયાઓ ચારિત્ર જીવનના માર્ગે ચાલ્યા ગયા. કોકને શ્રીમંત હતા, કોક જસ્ટ મેરીડ હતા, કોકને એક દીકરો હતો, 1 વર્ષનો દીકરો હતો, કોકને એન્ગેજમેન્ટ થયા હતા, લવ મેરેજ કરવા હતા, કોકને બોલીવુડની લાઇનમાં જવું હતું. આ બધાને ત્યાંથી ઉચકી આ માર્ગે લઈ આવ્યા, કારણ કે આ બધાના સંયમ જીવન એટલા મજબૂત હતા, આનાથી તેઓ દૂર હતા, પર હતા. આ 3 થી 3ને ટક્કર મારે એવી ચોથી સંજ્ઞા છે, એનું નામ છે પરિગ્રહ સંજ્ઞા. આ તો જસ્ટ વાત નીકળી એટલે મેં આહાર ભાઈને મૈથુન તમને સમજાવી દીધું. પરિગ્રહ ધેટ મીન્સ સેવિંગ, એને હકીકતમાં સેવિંગ એ ના કહેવાય, એને સંગ્રહખોર કહેવાય. હોય છે ને બજારની અંદર સંગ્રહખોર, પહેલા બધો માલ ભરી દેવાનો, બજારની અંદર શોર્ટેજ લાવવાની અને પછી શું કરવાના, ભાવ વધારવાના અને પછી પાછો ભાવ માલ બજારની અંદર લાવવાનો. આવા સંગ્રહખોરો હોય તો ભૂતકાળમાં આપણે પણ અનંતી વાર સંગ્રહ કર્યો છે, આપણને બહુ રસ. આપણે ખાલી મનુષ્યમાં નહીં, દેવલોકમાં સંગ્રહ કર્યો, તિર્યંશમાં સંગ્રહ કર્યો. તમને નહીં ખબર હોય, એ કૂતરી જેવી કૂતરી હોય છે ને, એ જયારે વિયાય ને, એ વિયાતા પહેલા 25-30 રોટલી જમીનમાં દાટી દેતી હોય છે. કેમ? એને ખબર છે બચ્ચા જન્મ્યા પછી મને બહુ ભૂખ લાગશે અને ભૂખ લાગશે ત્યારે આમાંનું કોઈ નહીં ખવડાવે તો ક્યાંક હું મારા બચ્ચાને ફાડી ન ખાઉં, માટે પહેલેથી એ રોટલીને, વાસી રોટલીને જમીનની અંદર દાટી રાખે અને પછી ધીરે ધીરે ખાતી. સેવિંગ આજકાલનું નથી. તમે કરો છો ને સેવિંગ, સૌથી વધારે શેનું સેવિંગ કરો છો? મની. યસ, ખાલી મનીનું સેવિંગ નથી કરવાનું, 5 વસ્તુનું સેવિંગ કરવાનું છે. ટોપ 5 સેવિંગ. નંબર 1, લખતા જાઓ ટોપ 5 સેવિંગ. મારી ઈચ્છા છેલ્લી શિબિરમાં તમારી ક્વિઝ લેવી છે. આર યુ રેડી? ખબર પડી જાય, કઈ લખ્યું બખ્યું છે નહીં, પછી આવશે એ મારા સાહેબ. ઓલા દિવસે તમે ઓલા ટોપ 5 કંટ્રોલમાં ઓલો ત્રીજો કંટ્રોલ કયો કહેતો હતો, ત્યારે તારો કંટ્રોલ ક્યાં જતો રહ્યો હતો? તમે રેડી હો તો આપણે છેલ્લી શિબિરની અંદર ક્વિઝ એન્ડ ક્વેશ્ચન આન્સર, તમારા મનની અંદર જેટલા પણ ક્વેશ્ચન આન્સર હશે કરજો, આપણે તમને આન્સર આપશું. તમારો એક આન્સર, તમને આપેલો એક આન્સર તમને એકને ઉપયોગી નહીં બને, કદાચ 50 જણને કામે લાગશે. એક સરખા ક્વેશ્ચન ઘણાને હોઈ શકે છે, બધાને સોલ્યુશન મળી શકશે.